हेलो विद्यार्थी मित्रों, हेलो, કેમ છો? હવે તો આપણી શાળાઓ પણ ખુલવાની છે. તમારે તો ખેલાવો છે, મહત્વના ટોપિક છે, છતાં એક વાર રેફર કરાવી દઉં છું કે તમે એના વિડિયો છે એ વારંવાર જોઈ શકો. તો પહેલા આપણે લીધા હતા વિચાર વિસ્તાર, અને બીજું લીધું હતું સંક્ષેપીકરણ. એના પછી હવે આવે છે, આ પણ 4 માર્ક્સનો પ્રશ્ન છે, 9મા ધોરણમાં પણ પૂછાય છે, 10મામાં પણ ઘણી વાર ઓપ્શનમાં પૂછાય છે. 4 માર્ક્સનો પ્રશ્ન છે. કેટલા માર્ક્સનો? 4 માર્ક્સ, જેમ આપણે આગળ ના જોયા એમ. આ પણ 4 માર્ક્સ કેવી રીતે કવર કરવા એ આજે આપણે જોવાનું છે. તો આજનો આપણો ટોપિક છે અહેવાલ લેખન. અહેવાલ એટલે શું? ધ્વજારોહણ થાય, રમત ઉત્સવ થાય, વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવે, કોઈ જગ્યાએ ધરતીકંપ થયો છે, અથવા તો હમણાં પૂર બહુ જ આવ્યા આપણા સૌરાષ્ટ્રમાં, તો એ વિશે જ્યારે આપણે કંઈ લખવું, કઈ રીતે, કઈ શૈલીમાં, શું હોવું જોઈએ, એના મુખ્ય કયા કયા ટોપિક છે જેને આપણે ધ્યાનમાં રાખવાના છે જેથી આપણે 4 માર્ક્સને કવર કરી શકીએ, તો એની આપણે અત્યારે ચર્ચા કરવાની છે. એનો પહેલો મુદ્દો છે, કોઈ પણ ઘટના પરિસ્થિતિ સંક્ષિપ્ત અને સચોટ આલેખન એટલે અહેવાલ. કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ પુનરાવર્તન થઈ છે, દાખલા તરીકે હમણાં કોરોનાનું આપણે જોયા કે કોરોનાનું કેટલું બધું ચાલ્યું, લોકડાઉન થઈ ગયું, ઘરે બેઠા. પણ મીડિયા જે સાચા કે ખોટા જે પણ સમાચાર આપતી એમાં અતિશયોક્તિ ન હોવી જોઈએ. કોઈ પણ વસ્તુમાં વધારે પડતું વિકૃતિ કરીને ન બનાવવું જોઈએ. અત્યારે આપણે ઘણી વાર વિચારીએ છીએ કોઈની કિડની કાઢી લે છે કોરોનાના મરીઝને, જે કોરોનામાં મરી ગયો છે. હવે આ સાચું છે કે ખોટું એ આપણે જાણતા નથી, પણ જ્યારે આપણે લખવાનું છે ત્યારે એ વસ્તુ, એ કલમ આપણા હાથમાં છે, તો એટલું બધું વિકૃતિથી ન લખવું જેથી સામેવાળાના મગજ ઉપર એની ગંભીર અસર પડે. કોઈ પણ વસ્તુ હોય એને એવી દેખાડો જે છે એને દેખાડો, પણ જે નથી એને પણ વધુ વિકૃતિથી બતાવીએ. આપણે જે નિર્ભયા કાંડ જોયો, થયું પણ હશે, આપણે ના નથી પાડતા, પણ એ થોડા શિષ્ટ શબ્દોમાં પણ લખી શકાય. પણ મીડિયાએ કે પેપર વાળાએ એટલી બધી અતિશયોક્તિ કરીને લખી. તો આપણે જ્યારે કોઈ અહેવાલ લખીએ છીએ, કોઈ હોનારત વિશે, કોઈ અકસ્માત વિશે, સ્કૂલના મહોત્સવો વિશે, શાળાના, જિલ્લાના, દેશના કોઈ વિશે આપણે જ્યારે લખીએ ત્યારે એની રજૂઆત આપણે કેવી રીતે કરવાની છે એ આપણે જોવાની છે. તો આવો મિત્રો આપણે શરૂ કરીએ અહેવાલ લેખનના મુખ્ય મુદ્દાઓ. એમાંથી પહેલો મુદ્દો આપણે જોઈ ગયા કે કોઈ પણ ઘટના પરિસ્થિતિનું સંક્ષિપ્ત અને સચોટ આલેખન એટલે અહેવાલ. એના પછીનો બીજો મુદ્દો છે સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, મોટા અકસ્માતો, કુદરતી અકસ્માતો એટલે કે કોનારતો, હડતાલો અને રમખાણો વગેરે સમાચાર ગણાય તેવી ઘટનાઓના અહેવાલ લખવામાં આવે છે. કઈ કઈ વસ્તુ લીધી છે? સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, મોટા અકસ્માતો, કુદરતી હોનારતો, હડતાલો અને રમખાણ, આ બધાને સમાચાર ગણાય. એ કોઈ પણ લેવલે હોય, સ્કૂલ લેવલે હોય તો, જિલ્લા લેવલે હોય તો અને દેશ લેવલે હોય તો પણ. તો આ બધાના ધીરે ધીરે અહેવાલ બનાવવામાં, એટલે કે કઈ રીતે શરૂઆત થઈ, શું થયું, કોણ કોણ પાર્ટિસિપેટ હતું, શું હતું, તો એ વિશેનો આખા અહેવાલો. તો એ અહેવાલ કેવી રીતે લખાય એની હવે આપણે
चर्चा करूँ। एना पछी मुद्दो छे घटना के हकीकत जेवी बनी होय तेवी ज लखवी, सत्य हकीकत ने अतिशयोक्ति थी वधारे मूर्त न बनावी। कोरोना नी जेम आज आपणे वात करी के हा चाले छे, कोरोना नथी एवुं ई नथी, पण पछी आंकड़ाओ बेफाम जोवा मांडे। એમ કે છે કે અમારે કોરોનાના આટલા કેસ પોઝિટિવ છે, આટલાના મેં ચેક કર્યા, હજુ એની રસી નથી શોધી, તો બધા કેવી રીતે સાજા થઈને ઘરે ગયા? એના રીઝન તો હોવા જોઈએ ને? તો આ બધી વસ્તુ પર સરકાર એના અહેવાલ મંગાવ્યો કે ભાઈ આ બધું છે, બિહારમાં આવું થયું, રાજસ્થાનમાં આવું થયું, ગુજરાતમાં આવું થયું, આસામમાં આવું, તો આવું કેમ થયું, એની પાછળનું શું કારણ છે અને સાચા આંકડા શું છે એ જ્યારે સરકારને જાણવા હોય ત્યારે એની ઉપર અહેવાલ રજૂ થાય, તો હકીકત જે હોય, જે આંકડા હોય એ જ દર્શાવવા, ના કે એમાં વધારે પડતું કરવું અને એ જે આખું લખાણ છે, એ આખી પરિસ્થિતિ છે, આખી ઘટના છે, એને વધારે પડતી વિકૃત ખોટા શબ્દોથી અતિશયોક્તિ કરીને કરવી, અને જે પણ હોય એ સચોટ રીતે રજૂઆત કરવી। એના પછી ચોથો મુદ્દો છે જરૂર જણાય ત્યાં જ અને તો જ ફકરા પાડવા। જરૂર જણાય તમને એમ લાગે કે ના હવે થોડો મુદ્દો ચેન્જ થાય છે, હવે ટોપિક ચેન્જ થાય છે, તો તમે એક લીટી છોડી અને બીજી અડધી લીટીથી સ્ટાર્ટ કરી શકો। ફરી હું તમને કહું છું કે એરો મારવાનો નથી, આમ જે તમે એરા મારો છો એવા કોઈ પણ પ્રકારના એરા મારવાના નથી, આ તમે પોઈન્ટ પાડ્યો ગણાય છે। જો તમે આઉટ કરશો તો તમારા માર્ક્સ કપાવાની સંભાવના વધે છે, બરોબર છે? તો શું છે જરૂર જણાય ત્યાં તમારે ફકરો પાડવાનો છે, કોઈ નવો મુદ્દો આવે છે તો તમે એનો ફકરો પાડી શકો છો, મુદ્દો નવો આવે છે એ પોઈન્ટ એના માટે પાડવો જરૂરી નથી અને પોઈન્ટ પાડવાનો પણ નથી। એના પછી છે હકીકતોને ક્રમબદ્ધ રીતે રજૂ કરવી, ભાષા સારી સરળ અને આકર્ષક શૈલીમાં રજૂઆત કરવી। હવે દાખલા તરીકે શાળાના રમોત્સવની વાત કરી કે ભાઈ અમારી શાળામાં રમોત્સવ થાય છે, તો જ્યારે આપણે લખીએ તો પહેલાં આપણી જે સ્કૂલનું નામ હોય એ અને જે તારીખે ઉજવાય છે એ તારીખનું નામ, ધારો કે એ તારીખ આપણને યાદ નથી તો તમે થોડી આસપાસની કોઈ પણ તારીખ લખી શકો છો। હવે એમાં આપણે સવારે 9 વાગ્યાથી શરૂ કરવાની હોય છે કે ભાઈ 9 વાગ્યા અમે શાળાએ પહોંચ્યા, પછી અમે બધી યુનિફોર્મ હતા એ ચેન્જ કર્યા, અમે પોતપોતાના કોઈ ગરબાના ડ્રેસ પહેર્યા, કોઈ માઇન્ડના ડ્રેસ પહેર્યા, કોઈ અલગ અલગ પ્રકારના ફેશન શો હતા તો એ રીતે ડ્રેસ ચેન્જ કર્યા અને અમે શરૂઆત કરી। ઘણા તો શરૂઆત કર્યા, છેલ્લે અમારે ઇનામો આ રીતે અપાયા અને આ રીતે, પણ અમે જ્યારે પહોંચ્યા હતા પછી એ પહેલેથી શરૂઆત કરે તો આ યોગ્ય નથી। જ્યારે તમે પહોંચો છો શાળામાં ત્યારથી જ એની શરૂઆત થવી જોઈએ, અથવા જ્યારે તમે કોઈ ઘટના જોઈ છે તો ત્યારથી તેની શરૂઆત થવી જોઈએ, ના કે તમે જે છેલ્લે જોયું છે એ પહેલાં લોકો, પહેલે જોયું છે એ છેલ્લા લોકો, એટલે એની ક્રમબદ્ધતા છે, એનો ક્રમ છે એ જળવાઈ રહેવો જોઈએ, બરોબર છે? એના પછી છે અહેવાલમાં તારીખ, સમય, સ્થળ, વ્યક્તિ વિશેષ વગેરેનો ઉલ્લેખ જરૂર હોય તો કરો, આ વસ્તુનો તો કરવાનો જ છે, આ 3 વસ્તુનો તો કરવાનો જ છે કે ભાઈ ક્યાંની ઘટના છે, કયો સમયગાળો હતો અને કઈ તારીખ હતી, આટલો ઉલ્લેખ તો કરવાનો છે, પણ વ્યક્તિ વિશેષ આ જ્યારે પર્સનલ હોય, જ્યારે શાળામાં રમતોત્સવ હોય, ધ્વજારોહણ હોય, રક્તદાન શિબિર હોય, તો પછી વિદાય સમારંભ હોય, તો આમાં આપણે કોઈ વ્યક્તિ વિશેષને બોલાવે છે, એટલે કે કોઈ સારા વ્યક્તિ હોય, ઊંડા વ્યક્તિ હોય, મહાન વ્યક્તિ હોય એને આપણે બોલાવીએ છીએ, એમના હાથે ઇનામો અપાવીએ છીએ, એમના હાથે આપણે પદાર્પણ કરાવીએ છીએ કે વોટ એવર, જે પણ કંઈ નવી શરૂઆત હોય, ઇનોગ્રેશન છે, તો એ બધું આપણે વ્યક્તિ વિશેષથી કરાવીએ છીએ, કોઈ સ્પેશિયલ વ્યક્તિથી કરાવીએ છીએ, તો એ વ્યક્તિ તમને એવું લાગે કે અહીંયા નામ જોડવા જેવું છે એ પણ તમારે જોડવાનું રહેશે।
અને એ તમે જેમ લખતા જશો તો એ વધારે સારું લાગશે, કારણ કે તમે એટલું ડીપલી આ વસ્તુને અનુભવી છે, એ વસ્તુનો અહેસાસ થાય છે સામેવાળા ટીચર્સમાં. અને છેલ્લો છે અહેવાલના પ્રારંભે અસરકારક શિક્ષક આપવું. દાખલા તરીકે શાળા મહોત્સવ હોય, અમારી શાળા તો અમારી શાળાનો શાળા મહોત્સવ, પછી રક્તદાન શિબિર હોય તો રક્તદાન શિબિર, પછી એક બસને અકસ્માત નડ્યો છે એ સશબ્દોમાં લખો, એનો અહેવાલ રજૂ કરો. આવું તમને એક ટાઇટલ આપ્યું તો એનું ટાઇટલ તમે કઈ રીતે આપશો? લક્ઝરી બસને નડેલો અકસ્માત અથવા તો ગમખ્વાર અકસ્માત. આવા તમને જોડણી ન સમજાય તો તમારી રીતે તમારે સરળ કરીને તમે લખી શકો છો. પછી બીજું પણ આપી શકો કે તમારી શાળામાં 10મા 12માના વિદ્યાર્થીઓનો જે વિદાય સમારંભ યોજાયો છે તો એના વિશે 100 શબ્દોમાં અહેવાલ લખી શકો. હવે આમાં કેવું થાય છે કે 100 શબ્દોમાં એવો શબ્દ પ્રયોગ થયો છે તો ઘણા બાળકો ગણે છે કે 100 શબ્દો થઈ જાય પછી ગમે ત્યાં પહોંચ્યો હોય એવા લેખન ત્યાં પૂર્ણ વિરામ મૂકી દેવાનો અથવા તો એ પછી નહીં લખવાનું. એવું નથી હોતું કે 100 શબ્દોમાં જ લખો. હા, 100 શબ્દો અનિવાર્ય છે, એના 150 થશે કે 120 થશે કે 200 થઈ જશે તો કોઈ ચિંતાનો વિષય નથી, પણ તમે જે કહેવા માંગો છો એ શિક્ષક સુધી પહોંચવું જોઈએ. તમે જે લખાણ લખવા માંગો છો એ સામેવાળા શિક્ષક સુધી પહોંચવું જોઈએ. તો આ રીતે તમે જો અહેવાલ લેખન લખશો તો તમારા માર્ક્સ જોડણી જો બધી જ સાચી હશે તો 4 માર્ક્સ કોઈ પણ કાપી શકશે નહીં, અધરવાઇઝ તમારે આમાં પણ મુશ્કેલી સર્જાય છે. કેમ? કારણ કે આમાં તમારે પોતાના અનુભવો લખવાના છે અને જ્યારે પોતાના અનુભવો લખવાના હોય તો ત્યારે પોતાની રીતે લખવાના હોય છે, જોડણી પણ પોતાની હોય છે, એના કારણે તમને મુશ્કેલી સર્જાઈ શકે છે. તો અહેવાલ લેખન અહીં પૂરું થાય છે. હવે બીજો મુદ્દો આપણે સ્ટાર્ટ કરીએ.